તો સેનાએ અને પછી યાહાવાસિ હત્યા કરીને જૂથને મોટો ફટકો આપ્યો યાહાવા સિન્વરના મૃત્યુ પછી હમાસ જૂથે પોતાના પ્રમુખ નેતાના નામની જાહેરાત પર રોક લગાવી છે જોવા જઈએ તો હવે તેઓ એક નવી યોજના અંતર્ગત ઇઝરાયલ સામે યુદ્ધ લડવાની તૈયારીમાં જોવા મળે છે ગાઝામાં છેલ્લા એક વર્ષથી ઇઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલા હમાસને તેના ચીફ યાહિયા સિનવાનના મોતથી મોટો આંચકો લાગ્યો છે હવે હમાસ તેના નેતૃત્વને લઈ રણનીતિ બદલવાની તૈયારી કરી રહ્યું છે તાજેતરના અહેવાલ મુજબ હમાસ એક જ ઉત્તર અધિકારીની નિમણૂક કરવાને બદલે હવે કતારની એક સમિતિને આ જવાબદારી સોંપવાની ફિરાકમાં છે હમાસના સૂત્રોના જણાવ્યા અનુસાર હમાસે માર્ચમાં આગામી આંતરિક ચૂંટણી સુધી નવા નેતાના નામની જાહેરાત ન કરવાનો નિર્ણય લીધો છે નોંધનીય છે કે ગયા અઠવાડિયે ઇઝરાયેલી સેનાએ યાહિયા સિનવારને મારી નાખ્યો હતો ઇઝરાયેલના જણાવ્યા અનુસાર યાહિયા સિનવાર ઇઝરાયલ પર સાત ઓક્ટોબરે થયેલા રોકેટ હુમલાનો માસ્ટર માઇન્ડ હતો પેલેસ્ટાઇન સમર્થિત આતંકી સંગઠન હમાસના પ્રમુખની હત્યાનો સિલસિલો યથાવત જોવા મળે છે જેને ધ્યાને રાખી હમાસે આ વખતે પ્રમુખના નામની જાહેરાત ન કરવાનો નિર્ણય કર્યો છે આ બાબતે હમાસના એક સૂત્રે જણાવ્યું કે નેતૃત્વને લઈને હમાસની સ્થિતિ એ છે કે શહીદ યાહિયા સિનવારના ઉત્તરાધિકારીની આગામી ચૂંટણી સુધી નિમણૂક ન કરવી જોઈએ આ સમય દરમિયાન ઈરાનના રાજકીય વડા ઇસ્માઇલ હનીયેની હત્યા બાદ ઓગસ્ટમાં રચાયેલી પાંચ સભ્યોની સમિતિ નેતૃત્વની જવાબદારી સંભાળશે સિનવાને બે હજાર સત્તરમાં હમાસના ઘાઝાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જુલાઈમાં હનીયેની હત્યા બાદ તેણે જૂથમાં અગ્રણીની ભૂમિકા નિભાવી હતી બીજી તરફ હમાસના રાજકીય વડાની નિમણૂક અંગે આંતરિક ચર્ચાઓ થઈ હતી જેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે ગાઝા વેસ્ટ બેંક અને પેલેસ્ટીયન ડાયસ્પોરાના અગ્રણી પ્રતિનિધિઓની બનેલી સમિતિમાં ગાઝા સ્થિત ખલીલ અલ હૈયા વેસ્ટ બેંક સ્થિત ઝહેર જબરીન અને વિદેશમાં પેલેસ્ટીનિયોનું પ્રતિનિધિત્વ કરનાર ખાલિદ મૈશાલનો સમાવેશ થાય છે આ સાથે અન્ય બે મુખ્ય સભ્યો મોહમ્મદ દશવીર છે જે હમાસની શુરા સલાહકાર પરિષદના વડા અને રાજકીય બ્યુરોના સચિવ તરીકે કાર્યરત જોવા મળે છે સમિતિના તમામ હાલમાં કતારમાં હાજર છે સમિતિને યુદ્ધ દરમિયાન હમાસને નિયંત્રિત કરવા વ્યૂહાત્મક નિર્ણયો લેવા અને જૂથની ભાવિ યોજનાઓને આકાર આપવાનું કામ સોંપવામાં આવ્યું છે સમિતિ યુદ્ધ અને અસાધારણ સંજોગો દરમિયાન ચળવળને નિયંત્રિત કરશે અને તેના ભવિષ્યના આયોજન પર પણ કામ કરશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી